રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણીએ દિવાળીના મહાપર્વ નિમિત્તે રાજકોટ વાસીઓને દિવાળીના ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને દિવાળીના પર્વ નિમિત્તે લોકો ચાઇનીઝ ફટાકડા ના ફોડે તેવી અપીલ પણ કરેલ છે. અહેવાલ દીપક રાઠોડ. આપણા હિન્દુ તહેવારનો સૌથી મોટું પર્વ એટલે દિવાળી પર્વ. એલો સૌરાષ્ટ્રના માધ્યમથી રાજકોટની પ્રજાજનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. દિવાળી પર્વ સૌ સાથે પરિવારજનો સાથે વિતાવતા હોય છે ત્યારે આપણા રાજકોટને સાંજે એ રીતે આપણે આ પર્વ ઉજવીએ, સૌ સાથે મળીને આગલા દિવસોમાં પણ આ રાજકોટને સ્માર્ટ સિટી જે બનાવવાનું આપણું સ્વપ્ન છે એ તરફ લઈ જઈએ. બીજું, ચાઇનીઝ ફટાકડા જે આપણી ઉપર હાવી થયા રહ્યા છે એને ન ફોડવાની માટેની હું આપ સૌને અપીલ કરું છું. તંત્ર દ્વારા પણ અપીલ થઈ છે, આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ અપીલ થઈ છે અને આપણા વડાપ્રધાનશ્રી દ્વારા પણ અપીલ થઈ છે. જ્યારે આપણા દેશનો પૈસો બીજા દેશમાં જઈ રહ્યો હોય ત્યારે આપણા વેપારીઓ કમજોર ન બને હેતુથી ચાઇનીઝ ફટાકડા ન ફોડીએ. આપણે આપણું પોતાનું જે આઈના પ્રોડક્શન છે એ ફટાકડા ફોડીએ, લોકોનું ધ્યાન રાખીએ, લોકોને ખલેલ ન પડી રહે એ રીતે આપણે સૌ દિવાળી માણીએ અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. રાજકોટ જ્યારે રંગીલી પ્રજા છે ત્યારે વેપારીઓ માટે પણ એક સારા સમાચાર એ છે કે પોલીસ રાતના 11-11:30 જે બંધ કરાવતી, કાલે જ પોલીસ કમિશનરશ્રીને શહેર ભાજપ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે દરેક તહેવારે, નવરાત્રિ પર્વ હોય કે દિવાળી પર્વ હોય, લોકો આનંદથી માણતા હોય ત્યારે લોકોને હેરાનગતિ ન થાય એ રીતે પોલીસનો પણ સહકાર જરૂરી છે અને વેપારીઓ શાંતિથી પોતાનો વેપાર કરી શકે એ માટે આથી લાભ પાંચમ સુધી રોજ રાતના 1 વાગ્યા સુધી એ વેપાર કરી શકશે, દુકાન ગલ્લા ખુલ્લા રાખી શકશે અને આનંદથી લોકો દિવાળી માણી અને ફરીથી આપ સર્વેને મારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામના.